કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેગી મંચુરિયન બનાવતા શીખીશું. જેના માટે આપણે જોઈશે 150 ગ્રામ કેપ્સિકમ, 150 ગ્રામ ડુંગળી, 200 ગ્રામ છીણેલું ગાજર અને 250 ગ્રામ કોબીજ. હવે સૌ પ્રથમ આપણે એક મોટા બાઉલમાં સમારેલી કોબીજ લઈશું, છીણેલું ગાજર લઈશું, સમારેલા કેપ્સિકમ લઈશું, છીણેલી ડુંગળી લઈશું. બે ચમચી રેડ ચીલી સોસ નાખીશું. બે ચમચી ગ્રીન ચટણી નાખીશું. સોયા સોસ 2 ચમચી નાખીશું. જરૂર મુજબ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. ટોમેટો સોસ 2 ચમચી નાખીશું. સો ગ્રામ મેંદો નાખીશું. 150 ગ્રામ કોર્નફ્લોર નાખીશું. બે ચમચી મંચુરિયન મસાલો નાખીશું. જરૂર મુજબ મીઠું નાખીશું. બે ચમચી લાલ મરચું નાખીશું. એક ચમચી ધાણાજીરું નાખીશું. આ બધું આપણે મિક્સ કરીને આનો લોટ બાંધી દઈશું અને તેને 8 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું. 8 થી 10 મિનિટ બાદ આપણે આમાં 1 મોટી ચમચી ઘી અથવા તો બટર નાખીશું અને પછી તેને બાંધેલ લોટમાં મિક્સ કરી લઈશું. હવે આપણે મંચુરિયન બોલ્સ તળવા માટે 1 પેનમાં જરૂર મુજબ તેલ ગરમ કરીશું. હવે બાંધેલ લોટમાંથી આપણે બોલ્સ બનાવીને તેને તળવા માટે મૂકીશું. મંચુરિયન બોલ્સ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. હવે મંચુરિયન બોલ્સ તળાઈ ગયા છે. આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. એક પેનમાં 2 થી 3 મોટી ચમચી તેલ લઈશું. તેમાં 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ નાખીશું. મોટી સમારેલી ડુંગળી નાખીશું. મોટા સમારેલા કેપ્સિકમ નાખીશું. મોટી સમારેલી કોબીજ નાખીશું. આપણે આને હલાવીને મિક્સ કરી લઈશું. એક ચમચી સોયા સોસ નાખીશું.
એક ચમચી રેડ ચીલી સોસ નાખીશું, એક ચમચી ટોમેટો સોસ નાખીશું. આ બધું હલાવીને મિક્સ કરી લઈશું. જરૂર મુજબ મીઠું નાખીશું. એક ચમચી ધાણાજીરું નાખીશું. એક ચમચી લાલ મરચું નાખીશું. આ બધું આપણે હલાવીને સાંતળી લઈશું. બે ચમચી મંચુરિયન મસાલો નાખીશું. આ બધું આપણે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આમાં બનાવેલ મંચુરિયન બોલ્સ નાખીશું. આપણે આને હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં કૂક કરેલી મેગી નાખીશું. મેગી મસાલો નાખીશું. આ બધું આપણે હલાવીને 2-3 મિનિટ સુધી મિક્સ કરી લઈશું. મેગી કઈ રીતે કૂક કરવી તેના માટેનો વિડીયો આ ચેનલ પર તમને મળી રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે મેગી મંચુરિયન બનીને તૈયાર છે. આપણે તેને કોથમીર વડે ગાર્નિશ કરીશું અને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું. જો તમને આ રેસિપી ગમી હોય તો કરો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.